હા, બિનચાલુની અંદર, તો બિનચાલુની અંદર પણ તમારે ત્રણ આવે છે, લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. હવે આ ત્રણ તો ખરું, તકલીફ એ છે કે યાદ રાખવાનું છે કે આ ત્રણમાં શું આવે. એ આ ત્રણમાં શું આવે, લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ, આ ત્રણની અંદર આવે શું. તો કઈ યાદ હોય તો લાંબા ગાળાના ઉછીના નાણામાં કઈ યાદ છે, કોઈ શબ્દ મેં કીધો તો, જેમ્સ બોન્ડ કઈ યાદ હોય તો કઈને બોલો. કોઈ કહેશે, કોઈ છોકરો છોકરી આમાં કઈક સ્લોગન કહ્યું હતું ને લાંબા. જેમ્સ બોન્ડ ડિબેન્ચર, પેલું મુદતી લોન લઈને કઈક નાચે એવું કીધું હતું. અરે વાહ, વેરી ગુડ, યાદ રહી, સરસ સરસ. જેમ્સ બોન્ડ 007 ડિબેન્ચર લઈને મુદતી લોન જોડે જઈને શું કર્યું, એ નાચ્યો. તો તમારે એ વસ્તુ યાદ રાખવાની હતી. અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ આવે, અને લાંબા ગાળાની જોગવાઈમાં શું, તો કંઈ આમાં યાદ હોય તો પીપીજી કારીગર કામદાર. પીપીજી કારીગર, પીપીજી કારીગર એટલે શું, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુટી ફંડ, કામદાર નફાભાગ ભંડોળ અને કામદાર બચત ખાતા, તો આ વસ્તુ આવે. તો મેઇન વસ્તુ છે કે બિન ચાલુ જવાબદારીમાં આજે ત્રણ નોંધો હતી, પણ આમાં આવે શું. હવે એ તો તમને ખબર હોવી જોઈએ ને ભાઈ. તો આજે એવું તો ફરીથી મેં તમને યાદ દેવડાવી દીધું, ફરી ત્યાં જઈને બી તમને યાદ દેવડાવું, કારણ કે મેઇન આની અંદરની કન્ટેન્ટ આવડી જોઈએ. કારણ કે એ આ નોંધ બનાવવાની છે, તમે દાખલો ગણો ત્યારે તમારે એક નોંધ બનાવવાની છે, નોંધ નંબર 3 લાંબા ગાળાના ઉછીના નાણાં, અને એમાં પ્રશ્નોમાંથી પછી શોધવાનું હોય. ડિબેન્ચર આપ્યું છે, બેંક આપી છે, મુદતી લોન આપી છે, બોન્ડ આપ્યા છે, જાહેર થાપણ, પબ્લિક ડિપોઝિટ એક્સેપ્ટેડ, જાહેર થાપણ આપી છે. જે જે કંઈ બી આપ્યું હોય એ ત્યાં લખવાનો હોય, એનો સરવાળો કરવાનો હોય, જે સરવાળો આવે એ નોંધ નંબર 3 નો સરવાળો એ અહીંયા લખવાનો છે. આ કે લાંબા ગાળાના ઉછીના નાણાં, પણ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવે શું એ ખબર ના હોય તો રકમ અહીંયા ક્યાંથી લખશો. રેર જ કોકવાર કદાચ એવું બને તમારા નસીબ હારા હોય આ વખતે, તો ચોખ્ખું લખી દે લાંબા ગાળાના ઉછીના નાણાં આટલા, મતલબ તમારે નોંધ નંબર 3 બનાવીને એને બનાવીને સીધું ટોટલ જ આપી દે તો વાત અલગ છે. પણ એ નોંધ બનાવ્યા વગર દાખલો આપે તો તમારે નોંધ બનાવવી પડે. નોંધ બનાવવાની હોય તો એમાં આવે શું એ કન્ટેન્ટ ખબર હોવી જોઈએ, બાકી કશું જ નથી. ચોખ્ખું તમને કહું, ગોખણપટ્ટી છે. આ જે આપ્યું છે આમ નામ મૂકવું, આમ નામ ગોખી નાખો, એની અંદર શું એમને લખી નાખો, આઈ ગયો જવાબ. બીજું કશું કોઈ હવાલા બવાલા કશું નથી આવતું. ચોખ્ખું તમને કહું, આ કંપનીના વાર્ષિક હિસાબમાં તમારે કોઈ જ હવાલા કશું જ કહેતા કશું જ નથી આવતું. જે છે ફક્ત ને ફક્ત ફોર્મેટ, ફોર્મેટ યાદ રાખો, ત્યાંથી ઉપાડો મૂકો, ઉપાડો મૂકો, આવડી ગયું. દાખલા 11માં રોકડા મફતી આવે, ખબર છે. ફરીથી તમને ગઈકાલનું જ પાછું હજુ પાકું કરાવીએ. જો પહેલું શું હતું, શેર હોલ્ડર ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારીમાં પહેલું શું હતું, શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળમાં પહેલું શું હતું, શેર મૂડી. તો શેર મૂડીમાં એમ તો ઘણું વિસ્તૃત છે, પણ તમારે ફક્ત આટલું જ આવે છે, ઇક્વિટી શેર કેટલા, એમાંથી બાકી હતો બાદ કરો, અને પ્રેફરન્સ શેર હોય તો એમાંથી બાકી હતો બાદ કરો, અને છેલ્લે શેર જપ્તી બધાનો સરવાળો જે આવી ગયો એ નોંધ નંબર 1 આવી ગઈ શેર મૂડી. નોંધ નંબર 2 અનામતને વધારો. અનામતને વધારોમાં ઢગલાબંધ 32 કારીગર અકસ્માત ભંડોળ ને અનામત ભંડોળ ને જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત બધું 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 બધી અનામતો અહીંયા આવી ગઈ, બરોબર. એટલે આ નોંધ નંબર 1 અને 2 પૂરા થઈ ગયા. બીજું હેડિંગ આવે છે તમારે લાંબા ગાળાના ઉછીના નાણાં, જેની અંદર ત્રણ, સોરી, બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીની અંદર ત્રણ હેડિંગ આવે છે, અને એમાં નંબર 3 લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં શું આવે છે ત્યાંથી જોઈ લો. એક ડિબેન્ચર, લાંબા ગાળાની લોન કે મુદતી લોન, આ બોન્ડ અને આ જાહેર થાપણ, ચાર વસ્તુ આવે. જેના માટે મેં લીટી શું બનાવી, જેમ્સ બોન્ડ 007 જાહેરમાં ડિબેન્ચર જોડે મુદતી લોન જોડે નાચ્યું. જેમ્સ બોન્ડ 007 જાહેરમાં ડિવેન્ચર જોડે મુદતી લોન જોડે જઈને નાચ્યો. યાદ રાખવાની ટેકનિક છે, જલ્દી યાદ રહી જશે. જે આવે એનો સરવાળો કરો અને ત્યાં નોંધ નંબર 3 નો સરવાળો લખી નાખો. અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં એડવેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ આ લખવાનું છે, અને લાંબા ગાળાની જોગવાઈમાં લખવાનું છે પીપીજી કામદાર. પીપીજી કામદાર એટલે પીપીજી
પી એટલે પ્રોવિડન્ટ ફંડ, પી એટલે પેન્શન ફંડ, જી એટલે ગ્રેજ્યુટી ફંડ, પીપીજી પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ ગ્રેજ્યુટી ફંડ, કામદાર નફાભાગ ભંડોળ અને બચત ખાતા, એ બધાનો સરવાળો કરીને ત્યાં તમારે લખવાનું છે. બરોબર, તો આ બિન ચાલુ જવાબદારીની વાત થઈ. હવે ત્યાં આગળ ફરી જઈએ. હવે ચાલુ જવાબદારીઓ આવે છે એ ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીમાં પાછી ચાર આવે છે, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ અને ટૂંકા ગાળાની જોગવાઈ. વિદ્યાર્થીને થોડું પાછું શું કહેવાય ગોખવામાં થોડી તકલીફ પડે એ દૂર કરી દઉં છું, ટેન્શન ના લો. બિન ચાલુ જવાબદારીમાં ત્રણ દેખાણા તમને એબીસી, બસ એ જ અહીંયા નીચે લખી દેવાના છે, ફક્ત વધારાનું નવું શું આવ્યું બી, આ બી વેપારી દેવા વધારાનું નવું આવ્યું, પણ એની જ વસ્તુ પલ્લાબાની જગ્યા ટૂંકો. જો અહીંયા શું લખ્યું હતું, લાંબા ગાળાના ઉછીના, તો અહીંયા શું લખ્યું ટૂંકા ગાળાના, અહીંયા શું લખ્યું લાંબા ગાળાની, તો અહીંયા શું લખ્યું ટૂંકા ગાળાની, આ અન્ય અથવા તો ટૂંકા ગાળાની ચાલુ જવાબદારી લખાય. આ શું છે લાંબા ગાળાની જોગવાઈ, અહીંયા શું છે ટૂંકા ગાળાની જોગવાઈ. હા સાહેબ બેઠી કોપી પેસ્ટ, અમે એક્સપર્ટ છીએ એમાં, તો ઉપરથી ખાલી બી વેપારી દેવા વધારાનું લખવાનું, બાકી ઉપરથી કોપી પેસ્ટ લાંબાની જગ્યાએ ટૂંકો શબ્દ વાપરી નાખો. લાંબા ગાળાના ઉછીના નાણા, ના ભાઈ ટૂંકા ગાળાના ઉછીના નાણા, અન્ય લાંબા ગાળાની જોગવાઈ, ના ભાઈ અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ, આ સોરી ટૂંકા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ ના ટૂંકા ગાળાની જોગવાઈ, લાંબાની જગ્યાએ ટૂંકો શબ્દ લખી નાખો, આવી ગયું ઉપરથી કોપી મારો, તો ત્રણ ચારે ચાર તમને મળી જાય. હા વચ્ચે વધારાનું યાદ રાખવાનું છે, એ છે વેપારી દેવા, એ વધારાનું યાદ રાખવાનું છે, વેપારી દેવા તમારે લખવાનું છે. ઓકે, તો મતલબ બિન ચાલુ જવાબદારીમાં જે ત્રણ હતા એમાં લાંબાની જગ્યાએ ટૂંકો કરો, વચ્ચે વેપારી દેવા નાખી દો, આવી ગયો જવાબ. ઓકે, એટલું તમારે કરવાનું છે. પણ હવે લાંબા ગાળાના ઉછીના નાણા તો તમે સમજી ગયા શું શું આવે છે, જેમ્સ બોન્ડ 007 જાહેરમાં ડિવેન્ચર ને મુદતી લોન લઈને નાચ્યો એ તમને ખબર છે. પણ અહીંયા ટૂંકા ગાળાના ઉછીના નાણામાં શું આવ્યું સાહેબ, પેલું તો લાંબા ગાળાનું હતું, ટૂંકા ગાળા એટલે બાર મસ્તી ઓછા સમયમાં, પણ અંદર આવે શું, ચલો ત્યાં લઈ જઈને બતાવું. નોંધ નંબર છ, ટૂંકા ગાળાની લોન એટલે કે બાર માસથી ઓછા સમયની લોન અને બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ, આટલું જ આવે છે ટૂંકા ગાળાના ઉછીના નાણામાં. પહેલો શબ્દ કે બાર માસથી ઓછા સમયની લોન કોઈ પણ હોય તો એ આવે. બીજું બીઓડી અને કેશ ક્રેડિટ, કેશ ક્રેડિટ ને શોર્ટમાં સીસી કહે છે, સીસી, સીસી એટલે કેશ ક્રેડિટ અને બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ, આટલી જ વસ્તુ ટૂંકા ગાળાના ઉછીના નાણામાં આવે. હા પછી બીજું શું હતું, વેપારી દેવા, ચાલુ જવાબદારીમાં પહેલું હતું ટૂંકા ગાળાના ઉછીના નાણા, બીજું હતું વેપારી દેવા, તો વેપારી દેવામાં શું આવે નીચે જુઓ, અરે વેપારી દેવામાં ફક્ત બે જણા આવે, લેણદારો અને દેવી હુંડી અને જે આવે એનો સરવાળો. ઓકે, તો ચાલુ જવાબદારી અંદર પહેલું હતું ટૂંકા ગાળાની જે જવાબદારીની વાત કરતા હતા એ, કે ટૂંકા ગાળાના ઉછીના નાણા. ચાલુ જવાબદારીમાં એક ટૂંકા ગાળાના ઉછીના નાણા, બીજું વેપારી દેવા અને ત્રીજો અન્ય ચાલુ જવાબદારીઓ. હવે આ અન્ય ચાલુ જવાબદારીમાં બધી જ ચાલુ જવાબદારીઓ આવી જાય, બધી જ એટલે ચૂકવાના બાકી ખર્ચા, કોઈ પણ પગાર ચૂકવાનો બાકી, જાહેરાત ખર્ચ ચૂકવાનો બાકી, વીમા પ્રીમિયમ ચૂકવાનો બાકી, ભાડું ચૂકવાનું બાકી, ટૂંકમાં કોઈ પણ ચૂકવાનું બાકી એ અહીંયા ચાલુ જવાબદારીમાં આવે. અગાઉથી મળેલી આવક, હવે અગાઉથી ગમે તે, અગાઉથી મળેલ વ્યાજ, અગાઉથી મળેલ કમિશન, અગાઉથી મળેલ દલાલી, અગાઉથી મળેલ જે કંઈ પણ હોય બધું અહીંયા આવે. પછી નહીં મંગાવેલ ડિવિડન્ડ, જે ડિવિડન્ડ હજુ સુધી મંગાવવામાં આવ્યું નથી, સાહેબ કયું ડિવિડન્ડ, કંપની છે તો કંપની એના શેરહોલ્ડરને શું આપે, કંપની એના શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે, પરંતુ એ હજુ સુધી મંગાવ્યું નથી, મતલબ એને લીધું નથી, તો એ તમારે તમારા શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાનું બાકી છે. આવતા 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર અને તેનું પ્રીમિયમ, સાહેબ ડિબેન્ચર અને એનું પ્રીમિયમ તો ઉપર ના આવી ગયું, એ 12 માસથી વધારે સમય માટેનું હતું. ધારો કે પ્રશ્નમાં ચોખવટ કરી હોય કે ડિબેન્ચર પરત પ્રીમિયમ કે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ 12 માસથી ઓછા સમયનું, એ અહીંયા લખવું પડે. અગાઉથી મળેલ શેર હપ્તા ખાતે, તમને પેલું અગાઉથી મળેલ હપ્તા ખાતે આવતું હતું કે એક શેરહોલ્ડર એવો હતો જેને, ના તમારે તો કદાચ ટોપિકમાંથી કાઢી દીધું એટલે નહીં આવ્યું હોય, કોઈ શેરહોલ્ડર મંજૂરીની વખતે જ પ્રથમ અને આખરી હપ્તાની રકમ ભરી દે તો એને અગાઉથી મળેલો શેર હપ્તો કહેવામાં આવે છે.
તો એ પણ અહીંયા આવે. ગ્રાહકો પાસેથી મળેલી એડવાન્સ રકમ, કોઈ ગ્રાહકે તમને એડવાન્સ આપ્યું હોય કે લો ભાઈ મારા માટે આઈફોન લેતા આવજો અમેરિકા જાવ તો, અને એડવાન્સ પૈસા આપ્યા હોય, તમે જો અમેરિકા ગયા નહીં જાવ દેદાર લાવશો પત્તા એડવાન્સ આપ્યા, તો આ લીધા છે, તમે કોઈની જોડે એડવાન્સ પૈસા લીધા છે, એડવાન્સ લીધા છે કે તમારું દેવું છે, ગમે ત્યારે ચૂકવવાના થાય. અમેરિકા ના ગયા તો પણ નહીં લાવો, પણ નહીં લાવો પેલા પૈસા પાછા આપવા પડે છે ને. ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, સાહેબ આ સારું થોડું ખતરનાક હતું, યાદ રાખવાનું અઘરું છે આમાં. ટૂંકમાં અન્ય ચાલુ જવાબદારી એટલે એવી જવાબદારી, એમાં ચાર્જ થઈ ગયું એટલે મોબાઈલ નતો, મોબાઈલ નતો ટૂંકમાં અન્ય ચાલુ જવાબદારી એટલે કે તમારે કંઈ પણ ચૂકવવાનું બાકી છે ટૂંકા ગાળા માટે. તમારે યાદ રાખવા જેવી જે લાઈન લાઈનો છે આમાં, ખર્ચા ચૂકવવાના બાકી, અગાઉથી મળેલી આવક, અગાઉથી મળેલા હપ્તા, ગ્રાહક પાસેથી મળેલી એડવાન્સ રકમ અને ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, આ યાદ રાખવા જેવું છે. આનું કોઈ સ્લોગન નથી એટલે મેં નથી બનાવ્યું. પછી જે ટૂંકા ગાળાની જોગવાઈ, તો ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, આ બે જ વસ્તુ આવે છે. બરોબર, તો હવે આ જે વસ્તુ છે તમારે યાદ રાખવાનું છે. ફરીથી તમને કહું, આપણે ચાલુ જવાબદારીની વાત કરીએ છીએ. ચાલુ જવાબદારીમાં ચાર હેડિંગ આવે છે. પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ટૂંકા ગાળા માટે તમે કોઈને ઉછીના નાણાં લીધા છે, ટૂંકા ગાળા માટે તમે એટલે કે 12 મહિનાથી ઓછા સમય માટે તમે કોઈની પાસેથી નાણાં ઉધાર ઉછીના લીધા છે, એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એમાં બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ આવે છે. વેપારી દેવા, જેમાં લેણદારોને દેવી ઊંડી આવે છે. અન્ય ચાલુ જવાબદારીઓ, જેમાં ચૂકવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવક, નહીં મંગાવેલ ડિવિડન્ડ, અગાઉથી મળેલ હપ્તા, શેર હપ્તા, ગ્રાહક પાસેથી એડવાન્સ રકમ, ડિબેન્ચર ચૂકવાનું બાકી વ્યાજ, અને છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈ, જેમાં બે આવે છે, કરવેરાની જોગવાઈ અને ચાલુ વર્ષે જે ડિવિડન્ડ સૂચિત કરેલું હોય ચૂકવવા માટે એની વાત ચાલે છે. અહીંથી આપણે ત્યાં જતા રહીએ, 126 ચોપડી હોય તો. આવી ગયું આપણે. તો સૌથી પહેલા તમારે ઇક્વિટી અને જવાબદારી જે કહેવાય, તો આ ઇક્વિટી ને જવાબદારી તમારે પાક્કું કરવું પડે એવું છે. તો સૌથી પહેલા શું હતું, સૌથી પહેલા હતું ઇક્વિટી અને જવાબદારીમાં શેરહોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. ઓકે, પછી શેરહોલ્ડરના ભંડોળમાં હતું શેર મૂડી, અનામત અને વધારો. સર આટલો કોઠો જ કરવાનો ખાલી ઇક્વિટી વાળાનો? ના, બધો આખો કોઠો કરવાનો હતો, બધું પિક્ચર બાકી છે અભી, આ તો ટેલર ચાલે. બિનચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારીની અંદર આવે છે લાંબા ગાળાના ઉછીના નાણા. લાંબા ગાળાના ઉછીના નાણાની અંદર આવે છે કે જેમ્સ બોન્ડ 007 જાહેરમાં ડિબેન્ચર અને મુદતી લોન લઈને નાચ્યો. અન્ય લાંબા ગાળાની જવાબદારી જેની અંદર તમારે આવે છે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ પરત પ્રીમિયમ. લાંબા ગાળાની જોગવાઈમાં તમે કહી શકો છો પીપીજી, કામદારો, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુટી, કામદાર બચત ખાતા અને કામદાર નફાભાગ ભંડો. આ બિનચાલુનું પતી ગયું. હવે આવે છે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં પાછા ચાર આવે છે, ટૂંકા ગાળાના ઉછીના નાણા, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની ચૂકવણી. ટૂંકા ગાળાના ઉછીના નાણામાં બે જ વસ્તુ આવે, એક 12 મહિનાથી ઓછા સમય પાસે માટે લીધેલી લોન અને બેંક ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટ. આટલું ટૂંકા ગાળાના ઉછીના નાણામાં આવે. વેપારી દેવામાં પાછા બે આવે, લેણદારો અને દેવી ઊંડી. અન્ય ચાલુ જવાબદારીમાં લાંબુ લચક મોટું લિસ્ટ છે, ચૂકવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવકો, ડિબેન્ચર પર ચૂકવાનું બાકી વ્યાજ, અગાઉથી મળેલા હપ્તા, પછી શું હતું બીજું કઈક રહી ગયું, ડિબેન્ચર બાકી વ્યાજ, આવું ઘણું બધું બોલ લાંબુ લિસ્ટ છે. અને છેલ્લું ટૂંકા ગાળાની ચૂકવીઓ. ટૂંકા ગાળાની ચૂકવીઓ પાછી બે જ આવે છે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. તો આ જે હું આખું આ તમને આ બોલી ગયો ને મોઢે કરકરાટ, આ રીતે તમને મોઢે આવડે લખતા ત્યારે સમજવું 5 માર્ક પાકા થયા. હજુ અડધું શીખ્યા, હજુ આપણે પૂરું શીખ્યા નહીં, ત્યારે સમજવું ચલો 5 માર્ક જેટલું તો આપણે ના આવડ્યું. આ અક્ષર સ આવડે ને અક્ષર અહીંયા બસ પછી લખીને આ ટોટલ મારવાનું છે, કોપી જ કરવાની છે, બીજું કશું જ નથી. ટોટલી આખું ચેપ્ટર ગોખણપટ્ટી, જેની ગોખણપટ્ટી પાકી હોય એ 11 માર્ક રોકડા. પેલા વાર્ષિક હિસાબ કરે ને ભાગીદારીના વાર્ષિક, એના કરતા બી આ સહેલું છે.
તમે 25 દાખલા ગણી નાખો બાપ, કોઈની તાકાત નહીં કે તમને 11 માંથી 11, પણ તમે પછી ગણતા નહીં, તકલીફ છે લાવતા રહો. કે હવે આમ તો ઘણું વિસ્તૃત છે, પણ આપણે નિયમ શું, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો, આ ટુકડે ટુકડે તમને શીખવાડું ને તો વેલ એન્ડ ગુડ, તો જલ્દી પતે, સારું આવડે તમને. તો આ આટલો ટુકડો શીખવાડું છું, બીજું બધું પછી. થેન્ક યુ લે ભાઈ. હજુ પાછું તમારું તૈયાર નહીં હોય, તૈયાર હોય તો તમને પૂછું, તમારું તૈયાર હોય ને તો હમણાં પૂછત બધાને કે કઈ વસ્તુ ક્યાં આવે. હા આ રહ્યું, છો હવે મેં તમને જે કીધું ને બરોબર, હું આની વાત કરું છું. જો ઉદાહરણ 4, હા, નીચે આપેલ બાકીઓ પરથી કંપની દ્વારા 2013 પરિશિષ્ટ 3 મુજબ કંપનીના પાકા સર્વેયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો, આવું એને કહેલું છે. ઓકે, સૌથી પહેલા તો દોરી નાખવાનું કે ભાઈ આ રીતે આ પાકું સર્વાયું, વિગત, નોંધ રકમ, રકમ અને રોધ રકમ, આ રીતે. પછી પહેલું ઇક્વિટી અને જવાબદારી, સૌથી પહેલા આવે એમાં શેર હોલ્ડર ના ભંડોળો, અને આ આખું લખી જ નાખવાનું છે તમારે. આખું પેલા દાખલો ગણતા પેલા આખું લખી જ નાખવાનું કે ભાઈ આ શેર મૂડી, અનામત અને વધારો, પછી આ બિન ચાલુ જવાબદારી, એમાં લાંબા ગાળાના ઉછીના નાણા, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ, ચાલુ જવાબદારી જેમાં ટૂંકા ગાળાના ઉછીના નાણા, વેપારી દેવા અને ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જોગવાઈ, આ લખી નાખવાનું. હવે પછી શોધવાનું શેરમૂડી, શેરમૂડી ચલો ઉપર જઈને શોધો ક્યાં શેરમૂડી. સાહેબ શેરમૂડી આ રહી 2 લાખ રૂપિયા. ઓકે, તો ચલો અહીંયા શેરમૂડીની રકમ લખી નાખો 2 લાખ રૂપિયા. અનામત અને વધારો, જોત અનામત અને વધારો, સાહેબ આ રહ્યું અનામત અને વધારો 80,000, આ લખ્યા 80,000, સરવાળો 12 ના ખાનામાં 2,80,000. ઓકે, પછી નીચે આવો બિનચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારીમાં સાહેબ પહેલું હોય લાંબા ગાળાના ઉછીના નાણા, ચલો હોદો એમાં લાંબા ગાળાના ઉછીના નાણા, લાંબા ગાળાના ઉછીના નાણા એ સાહેબ આ રહ્યું લાંબા ગાળાના ઉછીના નાણા 1,20,000. હાલો ચલો ત્યાં લખીએ લાંબા ગાળાના ઉછીના નાણા 1,20,000. અન્ય લાંબા ગાળાની જવાબદારી જેમાં ડિવેન્ચર પરત પ્રીમિયમ કે પરફોર્મન્સ પરત પ્રીમિયમ કેવું કઈ આપ્યું હોય તો, અન્ય સાહેબ ડાયરેક્ટ જ આપી દીધો, કેવો ડાયો છે. અન્ય લાંબા ગાળાની જવાબદારી 76,000. ચલો લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની જોગવાઈ હોદો ક્યાં છે, લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની જોગવાઈ આ રે, લાંબા ગાળાની જોગવાઈ 60,000. ચલો અહીંયા લખી નાખીએ લાંબા ગાળાની જોગવાઈ 60,000, 73 નો સરવાળો 2 ના ખાનામાં 256. ચાલુ જવાબદારી જેમાં આવે ટૂંકા ગાળાના ઉછીના નાણા, ચલો ઉપર શોધો ટૂંકા ગાળાના ઉછીના નાણા, ટૂંકા ગાળાના ઉછીના નાણા આ રહ્યા સાહેબ, ટૂંકા ગાળાના ઉછીના નાણા 24,000. તો ચલો નીચે લખો ટૂંકા ગાળાના ઉછીના નાણા આ 24,000. પછી વાત કરીએ, સોરી, વેપારી દેવા, તો વેપારી દેવા ઉપર જુઓ કેટલા છે, વેપારી દેવા, વેપારી દેવા હોધો હોધો આ રહ્યું સાહેબ, વેપારી દેવા 30,000, નીચે લખો વેપારી દેવા 30,000. પછી હતું અન્ય ચાલુ જવાબદારી. ઓકે સાહેબ, ચલો શોધીએ અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ ક્યાં છે, અન્ય ચાલુ, અન્ય ચાલુ, અન્ય જોડે ચાલુ, અન્ય ચાલુ શું એટલે અન્ય ચાલુ જવાબદારી. હવે ટૂંકા ગાળાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈ આ રહી આપણે 35,000. હવે 35,000 ટૂંકા ગાળાની જોગવાઈ આ રહી 35,000. ઓકે, અને બધાનો સરવાળો 1,14,000, અને આપણે આ 3 3 નો કરવાનો છે આ સરવાળો 6,50,000. બસ તો બની ગયું સિમ્પલ, આટલું જ તમારે કરવાનું છે આની અંદર. હા, 5 દાખલો બહુ જ સહેલો હતો, બધું જ
જે હતું એમને એમ જ આપી દીધું. ક્યારેક તમારું બી નસીબ હોય તો આ રીતે બધું આપી પણ દે, બની શકે એવું. પણ આ કોઠો તો લગતા આવડો જોઈએ ને, આમાં ગડબડ ગોટાળા મારો તો માર્ક્સ નહીં મળે એ તમને કહું. પછી તમને કારણ કે વિદ્યાર્થી છે એમ થાય. હવે જો આ તમે જો તો સરવાળો તો 6,50,000 જ થવાનો, કોઈ પણ વિદ્યાર્થી આને ગમે તે રીતે લખો તમે, સરવાળો તો 6,50,000 જ થવાનો છે. અરે કોઈ ડાયરેક્ટ એમને રકમ લખી નાખો સરવાળો મારો, એને જે રકમ આવે રકમ લખીને સરવાળમાં 6,50,000 જ થવાનો છે. હવે તમે માર્ક્સ માગવાઓ, માર્ક્સ આપો, નહીં આપે કે ફોર્મેટમાં લખ્યું હતું. કારણ એની શરત વાંચી તમે પેલા શું લખ્યું છે વાંચો. કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ. હવે તમે એના એના તમે આ રીતે લખ્યા, આ સાહેબ આમ આપ્યું છે, આમના આમ જ નીચે લખો આ સરવાળો કરો, 6,50,000 જ થાય. અને ભાઈ તમે કહો સાહેબ પૂરેપૂરા માર્ક્સ આપો, એક માર્ક નહીં આપે કેમ? પરિશિષ્ટ 3 પ્રમાણે કેવી રીતે બને આ તમને આગળ શીખવાડ્યું, આજે કહેવાય આ રીતે બને. આ સિક્વન્સ આ ક્રમમાં લખવું જરૂરી છે, તો જ પરિશિષ્ટ 3 પ્રમાણે લખ્યું કહેવાય, તો જ માર્ક્સ મળે. બાકી ગમે તેમ લખો, ભલે 6,50,000 ટોટલ થાય સાચું જ થયું, પણ કોઈ માર્ક ન મળે. ટૂંકમાં ચોખ્ખું ને ચટ શું કહું છું, હમદર પડી કોખણ પટ્ટી કરને કા, કોખણ પટ્ટી કરને કા, કોખણ પટ્ટી ઓખી નાખો તમે. મેં તો સમજાવવા પણ ટ્રાય કર્યો નથી, મેં તો તમને સમજાવવા ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો કે કેવી રીતે તમારે એને યાદ રાખવાનું છે શું નહીં. કઈ રીતે ના આવડે તો આ રીતે. હવે લગભગ તમારે 2-3 મિનિટ જ અહીંયા મારામાં બતાવે છે બાકી, બરોબર? તો આને એક કામ કરીએ,